બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોરોના મહામારી અને વાવાઝોડાની આફતો વચ્ચે કેનાલ ઓવરફ્લો થઈ હોવાની ઘટના સામે આવી છે। ધીમા પાસે આવેલી ભાપી માઇનોર કેનાલમાં ઓવરફ્લો થતા તેનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોરોના મહામારી અને વાવાઝોડાની આફતો વચ્ચે કેનાલ ઓવરફ્લો થઈ હોવાની ઘટના સામે આવી છે। ધીમા પાસે આવેલી ભાપી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા તેનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન થયું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા ઢીમા પાસેથી ભાપી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। આજે વહેલી સવારે કેનાલ ઓવરફ્લો થતા જ તેનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું। કેનાલની બાજુમાં આવેલા 6 એકર જમીનમાં તૈયાર થયેલ ઊભા બાજરીના પાકમાં પાણી ફરી વળતા ખેતર માલિકને મોટું નુકસાન થયું હતું। વિભાગની ગેરકારીના કારણે આ ખેડૂતોને વારંવાર આવું પાણી છલકાઈ અને બારે પાણી જતું હોય છે। અમે એને રજૂઆત કરેલી છે, વારંવાર 2-3 વખત નોટિસો પણ આપેલી છે, આગળ સુધી કોઈ નામ લેતું નથી। આ ખેડૂતોના ખેતરના પાણીને ભરાઈ અને પાક નિષ્ફળ આખો બળી ગયેલો, એમનો વળતર કોઈ આપવાની તો વાત જ છોડો, પણ અત્યાર સુધીમાં ખેતરની અંદર જવાય એવું નથી। અમે નર્મદા વિભાગ કેનાલના વિભાગની અધિકારીઓને જાણ કરેલી છે, વારંવાર ગેટ મેનેજરને અમીર મહારાજ વોમીવાળા એમને કીધેલું છે, બંધ કરતા નથી અને કોઈ ફોટિયા ઉપર કોઈ આવીને કોઈ ચેક પણ કરતો નથી। વારંવાર આ ખેડૂતને લીધે આવું પાણી ભરાઈ જાય તો ખેડૂતને જવાનું ક્યાં? આ છે 10 એકરમાં પાણી અત્યારે ફરી વળ્યું છે, એમ તે પાક ઉભો અત્યારે શિયાળામાં રાયડો હતો, અત્યારે બાજરી હતી, અત્યારે કોઈ પાક લેવરાય નથી, ખેતરમાં જવાય એમ જ નથી, પાણી 2 ફૂટ પાણી ચડી ગયું। નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વારંવાર આ વિસ્તારમાં કેનાલો તૂટવાની અને ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે। ખેડૂતોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે પણ આ વિસ્તારમાં જ્યારે ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે કેનાલો તૂટે છે અથવા તો ઓવરફ્લો થાય છે, જેથી ખેડૂતોને દિવસ રાત કાળી મજૂરી તૈયાર થયેલો ઊભો પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન વેઠવું પડે છે। રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા।